ગુજરાતી સાહિત્યમાં કવિ કાંતમાં તખલ્લુસ નામ જાણીતા છે. હવે પહેલા પરિચય જોઈ લઈએ, પરિચય પછી ખંડકાવ્ય શું છે થોડું સમજી લઈએ. કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ ઈસવીસન 1863માં અમરેલી જિલ્લાના ચાવંડામાં થયો હતો. પૂર્વાલા એમનો માત્ર એક કાવ્ય સંગ્રહ આપણને પ્રાપ્ત થાય છે. ગુજરાતી સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ ખંડકાવ્યની ખંડકાવ્યથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. પૂર્વાલા એક એવો કાવ્ય સંગ્રહ છે કે જેને ગુજરાતી સાહિત્યમાં પોતાની એક આખી છાપ ઊભી કરી છે અને ગુજરાતી સાહિત્યમાં કવિ કાંતને વર્ણવ્યા છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ સોનેટો પણ એમને આપ્યા છે. ઉર્મી કાવ્ય સાથે ઉત્કૃષ્ટ ખંડકાવ્ય પણ એમને ગુજરાતી સાહિત્યને આપ્યા છે. આ સાથે સાથે દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ પણ એમને ગુજરાતી સાહિત્યને આપી છે. સંઘર્ષને અંતે પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. જીવનની નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે. પ્રેમ સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે અને જીવન નિયતિ કહે છે. જીવન નિર્માણ ચાલે છે પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા છે એમની કવિતાને આપણા માનસ પટમાં આપણા હૃદય ચિરકાલીન બનાવે છે. અહીંયા ચક્રવાકી અને ચક્રવાકી બે પાત્રો લઈને આવે છે અને આ ચક્રવાકી ચક્રવાકી એટલે સ્ત્રી અને પુરુષ. એ સમયમાં એની સાથે જે ઘટનાઓ ઘટી એમાં જે પરિવર્તનો આવ્યા એમણે જે ધર્મ પરિવર્તન કર્યું, ધર્મ પરિવર્તન કર્યા પછી બીજા ધર્મના જે વિચાર એમના મન ઉપર આવ્યા, આ બાજુ સમાજ અને પત્નીએ એમનો ત્યાગ કર્યો અને એ ત્યાગના કારણે પણ જે એમને વેદના અને પીડા થઈ અને વળી પાછા પોતાનો મૂળ ધર્મ તરફ પાછા વળવું, જે સમયની ઘટનાઓ ચાલી એ એમના માનસ પટમાં ક્યાંક ને ક્યાંક અસર કરે છે અને એ જ ઘટનામાંથી જે જન્મેલા ખંડકાવ્યો છે એમાંનો આ એક ચક્રવાક મિથુન છે. અને ચક્રવાક એટલે પક્ષીની વાત છે અને મિથુન શબ્દનો અર્થ થાય છે યુગલ, જોડ. તમે બધા ખબર હશે કે આપણી જે 12 રાશિઓ છે એમાં મિથુન રાશિ પણ છે. ખંડકાવ્યના વિદ્યાર્થી મિત્રો, મૂળ સંસ્કૃત સંજ્ઞા છે. ખંડકાવ્યની અંદર અલગ અલગ છંદોની અંદર રચનાઓ આવે છે. હવે આ ખંડકાવ્ય છે એ વિશાળ ભાગમાં ફેલાયેલી કથાનો એક ભાગ છે. દાખલા તરીકે રામાયણ હોય, મહાભારત હોય, ભાગવત પુરાણ હોય તો એમાંથી એક ભાગ લઈ અને જે રચના કરવામાં આવે એ ખંડકાવ્ય કહેવામાં આવે છે. ટુકડો લેવામાં આવે એને ખંડકાવ્ય કહેવામાં આવે છે. કવિ કાંતને ખંડકાવ્યના પિતા ગણવામાં આવે છે. આ સિવાય નરસિંહરાવ દેવેટિયા, ઉમાશંકર જોશીરાવ પાઠક, કવિ બોટાદ પર આ બધા જ છે ઉત્તમ પ્રકારના સોનેટો ગુજરાતી સાહિત્યને આપ્યા છે. પણ ગુજરાતી સાહિત્યને સોનેટ અપાય ખંડકાવ્યનો જો કોઈ પિતા કહેવાતો હોય તો એ કવિ કાંત છે. આ બધા જ જે ઉલ્લેખો લીધે બધા ઉત્તમ પ્રકારના ગુજરાતીમાં ખંડકાવ્ય આપ્યા છે. ખંડકાવ્યનો સંસ્કૃત સંગ્રહ છે એમાં આખા ભાગમાંથી કોઈ એક ખંડનું
સરસ્વતી વર્ણન કરેલું છે ધોરણ 12 ની અંદર. હવે મોટા કરનો એક ખંડકાવ્ય આવ્યો છે, એ ખંડકાવ્યનું શીર્ષક છે ઉર્મિલા. તો આખા મહાભારતમાંથી મુજબ ઘટાય ભાઈ ઘટના જે લીધી છે એ ઘટના છે કે જ્યારે લક્ષ્મણ છે રાવણ સંગાથી સાથે વનની અંદર જાય છે અને ઉર્મિલાને મળવા આવે છે ત્યારે જે વાત થાય છે પતિ અને પત્ની વચ્ચે, તો આખા રામાયણમાંથી એક ઘટના લીધી. આ ખંડકાવ્યનો પ્રાણ છે, એમાં પ્રાકૃતિક સૌંદર્ય છે, વિનિયોગમાં કરેલો છે, ઉપયોગ હોય છે અને અલગ અલગ છંદની અંદર એની રચના હોય છે. તો ઉત્તમ પ્રકારના ગુજરાતી સાહિત્યનું ખંડકાવ્ય છે, એમાંનો આ એક ખંડકાવ્ય આપણે ભણવા જઈ રહ્યા છીએ જેનું શીર્ષક છે ચક્રવાક મિથુન. તો આપણે ખંડકાવ્યની મજા લઈએ. ચક્રવાક મિથુન ભાગ બે, કવિ કાંતનું ખંડકાવ્ય. આગળ આપણે જોઈએ પક્ષી ઉપર છે પ્રણય ક્રીડામાં અર્થ છે અને દિવસે સાથે રહી શકે છે રાત્રેની, એટલે આ એક મુશ્કેલી છે. એટલે જેઓ વધારે સાથે રહી શકાય દિવસ રહે ત્યાં સુધી એવા એ પ્રયત્નો જે કરી રહ્યા છે એનું સરસ મજાનું વર્ણન કવિ આગળ કરે છે. ઊંચે બેસી રવિ ઉદયને જે સાથે ઉડીનો કે ઊંચે ચડી રહ્યા છે, હવે ખૂબ ઊંચે અને અહીંયા સાથે બેસીને એ સૂર્ય ઉદય જોઈ રહ્યા છે, સૂર્ય નીકળે એનો આનંદ લઈ રહ્યા છે. અને ગેલા જેવા અક્ષર સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે, અને હમણાં જ એક ક્ષણ માટે કદાચ નોખું કરવું પડશે, દૂર થવું પડશે, વિરાશ અનુભવવો પડશે, એ એનું દુઃખ છે, એની એને પીડા છે. ઘાટા બીના વિટક પરે ક્યાં નિહાળે શું વર્ણ, ઘાટા ન નજર થઈ શકે તેવા ઘાટા બીના. જો આ બે શબ્દ છે ઘાટા અને બીના, તો ઘાટા ઉપર એનો સ્વાદ છે અને બીના ઉપર એનો સ્વાદ છે. સુકાલ કે નાની પ્રજાતિનો જે શબ્દ છે ઘાટું અને બીનું, નાની પ્રજાતિનો કોઈ પણ શબ્દ છે એકવચન કે બહુવચન એની ઉપર અનુસ્વાર આવે છે એટલે ઘાટા બીના વિટપ વૃક્ષોની ડાળીઓ પરે ત્યાં નિહાળે શું વર્ણ. આ વૃક્ષોની ડાળીઓ ખીલેલા છે, પાંદડા છે, સરસ મજાનો શોભી રહ્યા છે, દીપી રહ્યા છે. અને માણિક્યોની ગતિ સંકારમ્ય જ્યાં થાય પર્ણ, માણિક જેવા જાણે કે પાંદડાઓ હોય એ હીરા સરસ મજાના જાણ હળતા હોય એવા એના પાંદડાઓ શોભી રહ્યા છે, સુંદર છે, સોના જેવું હોય, સુવર્ણ જાણે કે પથરાયેલું હોય. આ સૂર્યનો જે પ્રકાશ પામેલો હોય પથરાય છે એનું સરસ મજાનું અહીંયા કવિ વર્ણન કરે છે. અને પછી શું કહે છે, હરિત નીલ સુદૂર વનસ્થળી જ્યાં નજર કરે ત્યાં માત્ર ને માત્ર સુદૂર ભૂત માત્ર ને માત્ર હરિયાળી ફેલાયેલી છે, સરસ વૃક્ષો ઉભા છે, એકાબીજાની વાત ભીડીને પર મળી સુમાર મૃગો રમે, અને ત્યાં સુકુમાર આ ગુમ આ ગુમ મુદિત રવનો ચિત્ર સંકે
सरस मजाको संगीत वाई रही है संगीत रेलाई रही है दूर दूर आगो आगो ताकि गांव के शब्द वाई पर चे दूर दूर नहीं जगे आगो आगो मुदीत रावण चित्र सरस मजाको सुमंदिर रावण आवाज मुदीत संगीत सरस मजाको संगीत वाई रही है अने शानो क्या कटी कई निशान को मिश्र बात करिए ना तो सरस मजानो आ पवन आ शिरो पवन आ मिठो पवन ये वायरो वायरे ही हो चे पवन वायरे ही हो चे अशरा सुंदर अद्भुत रंगनी सकल सृष्टि नवीन खड़े बनी रवि मरीची बदे हिमते हरे गहत अशर सुंदर आ सुंदर अद्भुत रंगनी असर दिए छे आ वननी जे हरियाली छे एला रणवती उपती रही छे सरस्वती जो सरोवर दिए छे एमाती वातो पवन जो संगीत फैलावे छे एनी असर सुंदर असर सुंदर अद्भुत आ रंग जे फैलायेलो छे रंगनी सकल सृष्टि नवीन खरे रवि मरीची रवि एटले सूर्य मरीची एटले किरण रवि मरीची बदे हिम में हवे गहन तब अंतर उतरे जाने के सूर्य ना किरणों चारे बाजू बराबर है ओगड़ी देता है ने पछी उने उने के नीचे गहन आया हिम में ओगड़ी ठंडक में ओगड़ी એ અંદર ઉતરતા હોય એક હૂંફ મળતી હોય એવું લાગી રહ્યું છે શાખાઓમાં તરુવર તરુવર તણી ચક્રવાકી છુપાતી શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી પતિ પત્નીના પ્રણયની ઉત્તમ વાત કરે છે મે સાખાઓમાં તરુ તરુવરતની ચક્રવાકી છુપાતી શોધી કાઢે દૈત મયનો જોઈને અસ્તતાતી શોધી કાઢે એને પકડી પાડે એને જોઈને દૈત ચક્રવાક નયનો જોઈને અસ્તતાતી આનંદ થતો એને કોણ એને પકડી પાડે છે તો શોધી કાઢે એને ચક્રવાક જે છે આનંદ તે ઉડો ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષ મે પક્ષ માં લે ક્રીડા એવી કઈ કઈ કરે એ મોગધ્ય મંદ ચંચુ ચંચુ માં લઈ લે આ ઉત્કટ પ્રેમ ની જે વાત રામાયણ ની અંદર વાત કરી છે શરૂઆત માં કરી છે કંચ બદ્ધ ની ચંચુ ચંચુ માં એક જન પર બીજી જાત નાખીને એક બીજા ને એક બીજા સાથે લઈ क्रीड़ा ये भी कहीं कहीं करे कि मौगत्यमान मुक्ता अवस्था ना होने को चेंगो आज जोड़ को चें आज युग में चें ये आगे आगे प्रेम क्रीड़ा वो करी नहीं चें